કોઈ પણ ધર્મ એવો નહીં હોય કે જે ધર્મના પોતાના પર્વ ન હોય. ભારતની બહાર ખાલી નજર નાખશો, પ્રત્યેક કન્ટ્રી પાસે પોતાનો એક ધર્મ છે અને દરેક ધર્મ પાસે પોતાનો એક પર્વ છે. આથી લગભગ 125-150 વર્ષ પહેલા શિકાગોની અંદર સર્વધર્મની પરિષદ જ્યારે ભરાણી, ત્યારે વિશ્વના 300 ધર્મના સદગુરુઓ ભેગા થયા હતા, જેમાં સ્વામી વિવેકાનંદ ગયા હતા અને જૈન ગુરુ તરીકે પૂજ્યપાદ આત્મારામજી મહારાજને આમંત્રણ અપાયું હતું. પણ જૈન સાધુની મર્યાદા છે, ક્યારે વાહનમાં બેસીને પરદેશ ના જાય. આત્મારામજી મહારાજ પાસે મહુવાના વીરચંદ રાઘવજી ગાંધી આવ્યા, 6 મહિનાની અંદર જૈન સિદ્ધાંતો સમજાવી એમને તૈયાર કરવામાં આવ્યા અને પછી તેઓ સર્વધર્મ પરિષદમાં ગયા. વિવેકાનંદ પછીની ત્રીજી ચેર ઉપર વીરચંદ ગાંધી બેઠા હતા. એ વાત જુદી છે, ભારતીય સનાતન ધર્મના પ્રતિનિધિ તરીકે વિવેકાનંદજી ગયા, માટે વિવેકાનંદનું નામ વધુ પ્રસિદ્ધ થયું. બાકી અમેરિકન લોકોનું પણ કહેવું એમ હતું કે અપેક્ષાએ વિવેકાનંદ કરતા વીરચંદ રાઘવજી ગાંધીના પ્રવચનો લેક્ચરો ચડિયાતા હતા. પરિષદ પૂરી થયા પછી વીરચંદ રાઘવજીના અમેરિકામાં પ્રવચનો થયા છે, એનું પુસ્તક છપાયું છે. અમેરિકન ગોરિયાઓ વીરચંદની પાછળ પાગલ બન્યા હતા. જૈન ધર્મનો સ્યાદવાદ એટલો સરસ રીતે એમણે રજૂ કર્યો, પેશ કર્યો, અમેરિકાના લોકો પણ ભગવાન મહાવીરના અનેકાંતવાદ ઉપર ઓવારી ગયા. ધર્મ હોય, ધર્મગુરુ હોય, ધર્મના પર્વ હોય, તીર્થો હોય, મંત્રો હોય, યંત્ર હોય, બધું જ હોય. એમાંય જ્યારે ભારત દેશની વાત કરીએ, કેટલા ધર્મો છે, કેટલા પર્વો છે, કેટલા મંદિરો મૂર્તિઓ ને તીર્થો છે અને કેટલા યંત્રો મંત્રો ને તંત્રો છે. જે ધર્મમાં પર્વ નથી એ ધર્મ બહુ લાંબો નથી ચાલતો. કવિ કાલિદાસે મેઘદૂતની અંદર બહુ સરસ વાક્ય લખ્યું, ઉત્સવ પ્રિયો હિ લોક. ભારતીય લોક ઉત્સવ પ્રેમી છે, એમને ઉત્સવ જોઈએ. અને તમે બીજા બધા ધર્મોને બાજુ પર મૂકો, માત્ર જૈન ધર્મનો વિચાર કરો, કારતકથી લગાવીને આસો સુધીમાં એક પણ મહિનો એવો નહીં હોય કે જે મહિનામાં મિનિમમ 2-4 પર્વ ના આવતા હોય. જરા ગણાવજો મને, 12 મહિનાના 12 નામ તો આવડે ને. મને એક છોકરો આવ્યો, મને કે મારા સાહેબ આ બધું કારતક માગસર રહેવા દો ને. મેં કેમ, તને શું પ્રોબ્લેમ છે? મને કે જાન્યુઆરી ફેબ્રુઆરી બરાબર છે, એને આવડે નહીં ને. અને ઘણાને તો તિથિની તો ખબર જ ન હોય. ભાઈઓ આજે કઈ તિથિ? જલ્દી, આજે 11 ને કાલે 13, તો આજે 12 ન હોય. હે, ભેગી હોય એમ, એટલે ક્ષય છે. ઠોકા ઠોક. મેં એક જણને પૂછ્યું તો તિથિમાં ખબર પડે? મને કે આમ તો ન ખબર પડે, પણ પડે કેવી રીતના? તો કે બપોરને જમવા બેસું ને થાળીમાં મગ અને મઠ આવે એટલે સમજવાનું આજે તિથિ છે. એમના શ્રાવિકાને કહેવાનું મન થાય, દર 2 દિવસે એની થાળીમાં મગ અને મઠ મૂકી દેવાના. ઓલો પૂછે કેમ આજે? હજી તો, અરે આજે તિથિ છે, શાંતિ રાખો.